નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું ભવિષ્યમાં દિલ્હી ભારતની રાજધાની નહીં રહે? શું ભારતને ઇઝરાયલ સાથે દોસ્તી કરી લેવી જોઈએ? શું ચીનના નામું નિશાન ભૂસાવાના છે? શું પાકિસ્તાન હંમેશા માટે વિશ્વના નકશામાંથી ગાયબ થઈ જશે? એ કયો દેશ હશે જે આપણા ભારત દેશમાં વિલય થશે? આખરે આપણા ભારત દેશને કઈ કઈ અને કેવી કેવી વિદેશી તાકાતોનો સામનો કરવો પડશે? અમેરિકામાં બમ્બારી કોણ કરશે? ચીનનો શું થશે? શું રશિયા પણ ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો રહેશે? શું થવાનું છે અરબ દેશોમાં? શું મુસલમાનોનો અંત નજીક છે? શું આખો વિશ્વ હવે અંતની કગાર ઉપર ઊભો છે? મિત્રો, જો તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, લાશો ઉપર લાશોનો હશે નજારો જો તમે સાંભળી રહ્યા છો તો આ સંદેશ છે અમારો. મિત્રો, આ લાઇન છે સંત જય ગુરુદેવ મહારાજજીની, જેમણે આખા ભારત દેશને લઈ અને આખી દુનિયા સુધી ઘણી બધી ભવિષ્યવાણીઓ કરેલી છે. દિવ્ય દ્રષ્ટિના માલિક સંત જય ગુરુદેવ મહારાજની આ ભવિષ્યવાણીઓ તમને પણ વિચારવા ઉપર મજબૂર કરી નાખશે. જય ગુરુદેવ મહારાજની સૌથી પહેલી ભવિષ્યવાણી કહે છે કે આવનારો સમય જે છે એ ખૂબ જ ખતરનાક થવાનો છે. મિત્રો, ઇતિહાસમાં જેવી રીતે કટ્ટરપંથી મુસ્લિમ શાસકોએ પોતાના જ ભાઈ બહેનોની હત્યા કરી નાખી હતી, એવી જ રીતે આવનારા સમયમાં મુસલમાન મુસલમાનની સાથે લડશે. મુસલમાનોની વચ્ચે એક ભયંકર યુદ્ધ થશે. મંગોલિયા, મલેશિયા, સિંગાપુર સહિત અરબ દેશોમાં પણ યુદ્ધ ચાલુ થઈ જશે. રશિયા અને ચાઇના પણ એકદમ આમને સામને હશે અને આવી જ રીતે ભારત અને પાકિસ્તાન પણ આમને સામને હશે. ના તો ખાલી દુનિયામાં હાહાકાર મચશે પણ આપણા દેશ ભારતમાં પણ લાખોની સંખ્યામાં માણસોની મૃત્યુ થશે. અને આનું સૌથી મોટો કારણ હશે લોકોનો બગડેલો ખાનપાન, જે લોકોએ અપનાવીને રાખ્યો છે. ખરાબ જીવનશૈલી, અધર્મ અને કૃત્યોનો સાથ આપવાવાળા લોકોનો અંત થઈ જશે. પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાનનું નામો નિશાન આ દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશે. વર્મા, ભૂટાન અને નેપાળ જેવા દેશો સ્વેચ્છાથી ભારતમાં વિલીન થઈ જશે. વિશ્વમાં એક જ ધર્મ હશે અને એ હશે સનાતન હિન્દુ ધર્મ. હરેક વ્યક્તિ હિન્દુ બની જશે. જય ગુરુદેવ મહારાજ કહે છે કે વર્તમાનમાં આપણું ભારત દેશ જે વિધાન સાથે ચાલી રહ્યો છે એ વિધાન બદલવું પડશે અને આવનારા સમયમાં ભારત દ્વારા બનાવવામાં આવેલા નવા વિધાન સાથે પૂરેપૂરી દુનિયા ચાલશે. દુનિયાનો ગમે ખૂણો હોય ભારતના બનાવેલા વિધાન સાથે ત્યાં કામ થશે. ભૂતકાળમાં ભલે અંગ્રેજોએ ભારત દેશ ઉપર શાસન કર્યો હોય પણ આ સમય છે જ્યારે બધી શક્તિઓ એક સાથે મળીને પણ જો આપણા ભારત દેશને દબાવવા માંગે તો દબાવી નહીં શકે. હવે આપણા ભારત દેશને કોઈ પણ ગુલામીની જંજીરમાં જકડી નહીં શકે. ઉલટો ભારતના વિરોધમાં ષડયંત્ર બનાવવાવાળા, ભારતમાં રહીને ભારતના વિરોધમાં ઝેર કાઢવાવાળા આવા તમામ લોકોનો નાશ થઈ જશે. જય ગુરુદેવ મહારાજના અનુસાર નજીકના ભવિષ્યમાં અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ભારત આ બધા દેશો એકબીજાને યુદ્ધમાં હાનિ પહોંચાડી શકે છે. ફરી એકવાર વિદેશી તાકાતો આપણા ભારત દેશ ઉપર કબજો કરવાની કોશિશો કરી શકે છે. જય ગુરુદેવ મહારાજની આગળની ભવિષ્યવાણી પૂંજીપતિઓ માટે છે. આ લોકો માટે એ કહે છે કે જેવી રીતે ઇતિહાસમાં રાજા મહારાજા અઢળક સંપત્તિ હોવા છતાં પણ એ લોકોનો અંત આવી ગયો, એવી જ રીતે આજના સમયમાં પણ પૂંજીપતિઓનો ખાત્મો થઈ જશે. ધનને સર્વોપરી માનીને ધર્મને સાઇટમાં કરવાવાળા લોકોનો વિનાશ થવું એકદમ નક્કી છે. આવનારા સમયમાં આપણો ભારત દેશ વિશ્વગુરુના પદ ઉપર હશે. પણ મિત્રો, જે લોકોએ ભારતમાં ધર્મને હજી સુધી નથી અપનાવ્યો અને ખોટી રીતે ખાનપાન કરે છે, ખોટી રીતના કામ કરે છે, એમને પોતાના કર્મોની સજા જરૂર મળશે. જેવી રીતે અરબ દેશો ઉપર અને મુસલમાનો ઉપર આફત તૂટશે, એવી જ રીતે ભારતમાં પણ એવો ભયંકર ભૂકંપ ઉપડશે જેના લીધે ઊંચીથી ઊંચી અને મોટીથી મોટી બિલ્ડિંગો પણ જમીન ઉપર એકદમ ધરાશાઈ પડી હશે. ચારે બાજુ એકદમ હાહાકાર મચી જશે અને આખી દુનિયામાં ઉપડેલી આફતથી ભારત પણ પોતાને બચાવી નહીં શકે. આખી દુનિયામાં પાણીની અછત થઈ જશે. લોકો પાણી માટે તરસશે. ક્યાંક ક્યાંક તો એકદમ સૂકો હશે તો ક્યાંક ક્યાંક ભયંકર પૂર હશે. ક્યાંક ક્યાંક પાણીનો એક ટીપો પણ નહીં મળે તો કોઈક જગ્યાઓ એવી પણ હશે કે જ્યાં પાણી જ લોકોના જીવ લઈ રહ્યો હશે. મિત્રો, આપણે વિતેલા ઘણા સમયથી ભારતની રાજધાનીની રીતે આપણે દિલ્હીને જોતા આવ્યા છીએ પણ જય ગુરુદેવ મહારાજના અનુસાર આવનારો સમય એવો હશે કે જ્યારે દિલ્હી જે છે એ ભારતની રાજધાની નહીં રહે. ભારતની રાજધાનીને ખાલી અને ખાલી 100 મીલના દાયરામાં સ્થાનાંતરિત કરી દેવામાં આવશે. આજે દિલ્હીનું રહેણસહેણ મિત્રો હદથી વધારે ખરાબ થઈ ચૂક્યું છે. અહીંયા મહિલાઓ દારૂ પીવાને પોતાની શાન સમજે છે, હાથોમાં સિગરેટ લઈ અને રસ્તા ઉપર ફરતી રહે છે. દિલ્હીમાં જો મહિલાઓ આવી પ્રકારની છે તો પુરુષ કેવા હશે એ તો તમે સમજી જ રહ્યા હશો.
અને આજ ખરાબ વાતાવરણના ચાલતા દિલ્હીને આવનારા સમયમાં ભારતની રાજધાની નહીં રહેવા દેવાય. ચીન, અમેરિકા અને રશિયા જેવા દેશોમાં યુદ્ધ ચાલશે. ચીન અને અમેરિકામાં ભયંકર યુદ્ધની શરૂઆત થશે. ચીન અમેરિકાના ઘણા શહેરો ઉપર બોમ્બ ફેંકશે, જેનાથી અમેરિકાના શહેરો એકદમ બરબાદ થઈ જશે. અને આવી જ રીતે બદલો લેવા માટે અમેરિકા પણ ચીન ઉપર એકદમ બમોની વરસાદ કરશે, અને આના ચાલતા ચીનની ઘણી બધી આબાદીની મોત થઈ જશે. ચીનના મોટા ભાગના વિસ્તારો તબાહ થઈ જશે, અને જે વધેલા બચેલા જે લોકો હશે એમને ભારત, આપણો ભારત દેશ શરણ આપશે. પૂર, ભૂકંપ, ભયંકર વરસાદ, વાવાઝોડા અને સુનામી જેવી ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવી શકે છે, અને આવી રીતની પ્રાકૃતિક આપદાઓ ભવિષ્યમાં લોકોનું જીવન એકદમ મુશ્કેલ કરી નાખશે. મુંબઈમાં ભયંકર તુફાન આવી શકે છે. આગામી સમયમાં હમણાં સુધીનો સૌથી તેજ ભૂકંપ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જય ગુરુદેવ મહારાજે એવી પણ ભવિષ્યવાણી કરી છે કે આ ભૂકંપની ચપેટમાં આવીને જે બિલ્ડિંગો છે એ 100-100 ફૂટ સુધી ઉપર ઉછળી જશે. મોંઘવારી પણ એકદમ ચરમસીમા ઉપર પહોંચી જશે. આજે જે દવાઈ 1 રૂપિયામાં મળી જાય છે એ 100 રૂપિયા આપવા છતાં પણ એ દવાઈ મળશે નહીં. પૂંજીપતિઓ અને તમામ લોકો હજારો લાખો રૂપિયા આપવા છતાં પણ દવાઈઓ લઈ નહીં શકે, અને આવા સમયમાં લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે, જેમને કોઈ પણ બચાવી નહીં શકે. અને મિત્રો, આ જે લોકો હશે એ બધા અધર્મી લોકો હશે, જેણે ધર્મનો રસ્તો છોડી અને અધર્મનો રસ્તો પકડ્યો છે, અને આવા બધા લોકોને પોતાના પાપોનો ફળ ભોગવવો પડશે. ભારત દેશમાં ગાય માતાને કાપવું કોઈ દંગા કર્યા વગર જ ખતમ થઈ જશે. આના સિવાય મિત્રો, જય ગુરુદેવ મહારાજે ભારત અને ઇઝરાયલની દોસ્તી વિશે પણ ભવિષ્યવાણી કરી છે, જેના અનુસાર ભારત દેશને ઇઝરાયલ સાથે દોસ્તી કરી લેવી જોઈએ. કારણ કે જો હમણાં આવું નથી તો ભવિષ્યમાં આ કામ 100% થશે. ભવિષ્યમાં એક એવા વ્યક્તિનો પણ જય ગુરુદેવ મહારાજજીએ વર્ણન કર્યો છે કે જે રાજનીતિમાં ફેલેલા કૃત્યોનો ખાત્મો કરશે, રાજનીતિમાં રહેલા ભ્રષ્ટ લોકોનો અંત કરી નાખશે, અને એકલો જ માણસ રાજનીતિમાં રહેલા ભ્રષ્ટ લોકોનો એકદમ કાળ બનીને આવશે. આજે જે ખેડૂતનું સન્માન કરવામાં નથી આવતો, જે અન્નની કદર કરવામાં નથી આવતી આજની તારીખમાં, જે ગુરુદેવ મહારાજના અનુસાર અન્નના એક એક દાણા માટે લોકો ખેડૂતની આગળ ભીખ માંગશે. શહેરોમાં રહેવાવાળા શેઠ, પૂંજીપતિ અને અમીર માણસો કોથળા ભરી ભરીને ખેડૂતોની પાસે અન્ન લેવા માટે જશે, અનાજ લેવા માટે જશે, અને એ ખેડૂતો પાસેથી અન્નના માત્ર એક દાણાની પણ ભીખ માંગશે. આવામાં ખેડૂતો પણ પૈસાથી ભરેલા બાચકા તો લઈ લેશે, પણ પૈસા લીધા છતાં પણ આ અમીરોને અન્ન નહીં આપે. આવનારા સમયમાં એટલી વધારે ગરમી પડશે કે જે ફસલ હશે એ પોતાની મેળે જ એકદમ સૂકીને બેજાન થઈ જશે. ખેતી કરવું ખૂબ જ વધારે કઠિન બની જશે, જેનો સીધો અસર ભૂખમરીના રૂપમાં આપણને જોવા મળશે. અને આવી રીતે જે લોકો યુદ્ધમાંથી બચી ગયા હશે પછી એમને ભૂખમરી જીવા નહીં દે. ત્યાં જ જય ગુરુદેવ મહારાજજીના અનુસાર ત્રીજો વિશ્વયુદ્ધ થવું પણ એકદમ નક્કી છે, પણ આની શરૂઆત યુક્રેન, રશિયા, ઇઝરાયલ કે ફિલિપીન્સ નહીં પણ ચીન કરશે, અને એ પણ મહાશક્તિ અમેરિકા ઉપર હમલો કરીને. ચીન અમેરિકા ઉપર બોમ્બ ફેંકશે, જેના લીધે અમેરિકાને ખૂબ જ મોટા પાયે જાનમાલની હાનિ થશે, અને અમેરિકાના ઘણા બધા શહેરો એકદમ બરબાદ થઈ જશે. એના પછી અમેરિકા પણ, કારણ કે મહાશક્તિ છે તો મોટા મોટા દેશોનો સાથ લેશે, અને પછી ચીન ઉપર આક્રમણ કરશે. અમેરિકા ચીનના લોકોને એકદમ કીડી માકુડાની જેમ મારી નાખશે, અને આવા તમામ દેશ આપણા ભારત દેશ ઉપર પણ હમલો કરશે, ભારત ઉપર પણ બમ્બ ફેંકવામાં આવશે. જય ગુરુદેવ મહારાજના અનુસાર આવનારો સમય ખૂબ જ વધારે ભયંકર થવાનો છે. ચારે બાજુ એકદમ ત્રાહિમામ ત્રાહિમામ મચવાનું છે. લોકો એકદમ ગભરાઈ જશે, મુસીબતમાં ફસાઈ જશે, રાડો પાડી પાડીને મદદ માંગશે, પણ એમની મદદ કરવાવાળો કોઈ નહીં હોય. પણ મિત્રો, આવા સમયમાં સાચા અને સારા માણસોની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન આ ધરતી ઉપર અવતાર લેશે, અને ભગવાન સ્વયં ધર્મની રક્ષા કરશે, ધાર્મિક લોકોની રક્ષા કરશે, અને પાપી અને અધર્મી લોકોનો ભગવાન પોતે જ નાશ કરી નાખશે. ભારતનું વિશ્વગુરુ બનવું પણ લગભગ નક્કી છે, અને આનું ઉદાહરણ પણ આપણે વર્તમાનમાં જોઈ શકીએ છીએ. આજે આખી દુનિયાભરમાં સનાતન ધર્મના પ્રત્યે લોકોનો આકર્ષણ વધી રહ્યો છે. વિદેશી ધરતી ઉપર જ્યાં એક બાજુ તો ભારતીય હિન્દુ સનાતન ધર્મનો અભિમાન થઈ રહ્યો છે, ત્યાં જ વિદેશી ભૂમિ ઉપર આજની તારીખમાં લોકો જય શ્રી કૃષ્ણનો જાપ કરી રહ્યા છે. આજે સંપૂર્ણ વિશ્વભરમાં સનાતન હિન્દુ ધર્મ લોકોની આસ્થાનો કેન્દ્ર બની ચૂક્યો છે. આનાથી હિન્દુ તો એકદમ ખુશ છે, પણ ઘણા એવા લોકો છે આ ભારત દેશમાં જેમનો જીવ અહીંયા અટકેલો પડ્યો છે.
સંત ગુરુદેવ મહારાજ કહે છે કે ભવિષ્યમાં મુસલમાન પોત પોતાનામાં યુદ્ધ કરીને જ મરી જશે. સંપૂર્ણ વિશ્વભરમાં ખાલી અને ખાલી સનાતન ધર્મનો જ ડંકો વાગશે અને ઇસ્લામ ધર્મનો અંત આવી જશે. આના પછી ઘણા બધા દેશોનો આપણા ભારત દેશમાં વિલય થશે અને ઘણા બધા દેશોનું આ દુનિયાના નકશામાંથી એકદમ નામો નિશાન ભૂસાઈ જશે અને એના પછી ફરી એકવાર ઈશ્વર સતયુગની સ્થાપના કરશે. એના પછી હજારો વર્ષો સુધી ખાલી શાંતિ શાંતિ અને શાંતિ જ નજર આવશે. આ દરમિયાન કરોડો લોકોની મૃત્યુ થશે, જ્યારે ધાર્મિક લોકોની રક્ષા સ્વયં ભગવાન કરશે, જે પછી સતયુગમાં પ્રવેશ કરશે. એટલા માટે મિત્રો, આજે જ ધર્મના માર્ગ ઉપર ચાલવાનું શરૂ કરી નાખો, જેના લીધે પ્રકૃતિ તમારા પાસેથી તમારો હિસાબ ન માંગે. કારણ કે જે દિવસે પ્રકૃતિ પોતાનો હિસાબ વસૂલ કરશે, તે દિવસે માણસ માટે આ દુનિયામાં ખૂબ જ મોટી મોટી મુસીબતો આવી જશે. આશા રાખીએ છીએ કે આ વિડીયો અને વિડીયો પાછળનો અમારો આ સંદેશ તમને પસંદ આવ્યો હશે. આ વાતો ઉપર તમારો શું અભિપ્રાય છે, તમારું શું વિચારવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.